હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ચલો તો પછી આજે આપણે ધોરણ છ વિષય ગણિત ગુજરાતી માધ્યમમાં આજે આપણે શું સ્ટડી કરવાના છે તે આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે બની રહ્યા છે શું બની રહ્યા છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે જેમાં આપણે પહેલા નંબરનો એક્ઝામ્પલ સોલ્વ કરી દીધો છે બીજા નંબરનો એક્ઝામ્પલ પણ સોલ્વ કર્યો છે અને ત્રીજા નંબરનો એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરી દીધો છે હવે સ્ટુડન્ટ્સ આપને ચોથા નંબરના પર આવ્યા છે તો ચોથા એક્ઝામ પર શું કહેવા માંગે છે તો ચલો સ્ટુડન્ટ્સ મેં ક્વેશ્ચન વાંચું છું તમે ધ્યાનથી સાંભળો અને જુઓ અને સમજવાની કોશિશ કરો ઓકે સ્ટુડન્ટ્સ તો ક્વેશ્ચન કંઈક આવો કહી દીધો છે કિલ્ટી બુક સ્ટોરે કોઈ કિલટી બુક સ્ટોરે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે જૂન મહિનાનો પ્રથમ સપ્તાહ સપ્તાહ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો અઠવાડિયું ઓકે તો પ્રથમ અઠવાડિયામાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા કેટલા રૂપિયાના પુસ્તકો વેચ્યા તો બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં કયા મહિનાના તો જૂન મહિનાના જ બીજા સપ્તાહના એટલે કે બીજા અઠવાડિયામાં કેટલા રૂપિયાના પુસ્તકો વેચ્યા ચાર લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા તો બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું બે સપ્તાહ મરીને કેટલું વેચાણ થયું એટલે શું કરવાનું તો બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું અને ચાર લાખ સાતસો અડસઠનો શું કરવાનો સરવાળો તો આપણને આ પ્રશ્નનો જવાબ મળશે ઓકે પછી બીજો પ્રશ્ન કયો છે કે કયા સપ્તાહમાં વેચાણ વધુ હતું તો તમે જોઈ શકો છો પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તક વેચ્યા જ્યારે બીજા એ મહિનાના બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા તો કયા સપ્તાહમાં પુસ્તકો વધારે વેચાયા તો બીજા સપ્તાહમાં ને તો બીજાનો જવાબ શું આવશે બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું હવે બીજા સપ્તાહમાં વેચાણ કેટલું હતું તો એ જાણવા માટે શું કરવું પડશે બીજા સપ્તાહના વેચાણ માંથી પ્રથમ સપ્તાહનું વેચાણ ચલો તો હવે એક્ઝામ્પલ આપણે ગમે ચલો મેં મારી નોટબુકમાં લખી દીધું છે સ્ટાન્ડર્ડ સિક્સ એક પોઈન્ટ બે નંબર ફોર ક્રાસવર્ક ઓકે સ્ટુડન્ટ ચલો તો કીર્તિ બુક સ્ટોરે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા તો લખવાનું અહીંયા આગળ આપણે કીર્તિ બુક સ્ટોરે એ નહીં લખો તો ડાયરેક્ટ રખશો તો પણ વાંધો નહીં અથવા તો કીર્તિ બુક સ્ટોરે બુક સ્ટોરે જૂન મહિનાના જૂન મહિનાના પ્રથમ પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા ઓકે સ્ટુડન્ટ ડન અને બીજા સપ્તાહમાં અને બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા ઓકે સ્ટુડન્ટ ચલો હવે આપનો પ્રશ્ન શું છે પહેલો પ્રશ્ન તો જોઈ લઈએ બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું દેખી રહીએ બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું નથી ખબર એટલે પ્રશ્ન ચિહ્નો તો માટે લખીશું માટે બે સપ્તાહ મળીને કુલ વેચાણ બરાબર શું કરવાનો સરવાળો ચાર લાખ સાતસો અડસઠ નો બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું સાથે સરવાળો તો જુઓ ચાર લાખ સાતસો અડસઠ પછી વટા કરીને બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું ઓકે સ્ટુડન્ટ્સ ચલો આઠ ને કેટલા થાય નવ वे હવે નવમાં છ ઉમેરો નવ ને છ પંદર પંદરે પાંચ વડી પડી એક ઉપર સાત ને એક આઠ આઠ ને આઠ સોળ સો સોળે છ વડી પડી એક કોમા છે તો કોમાં ને એક છ આઠ વત્તા જીરો આઠ કોમા ચાર ને બે છ જો સો આવ્યા આપનો પ્રથમ પ્રશ્નનો જવાબ કે બે સપ્તા મળીને બે સપ્તા મળીને 686659 રૂપિયાનો છઠયુ વેચાણ થયો ઓકે સ્ટુડન્ટ્સ ચલો પહેલા પ્રશ્નનો જવાબ આપણને પ્રાપ્ત થઈ ગયો હવે બીજો પ્રશ્ન એવું કયો છે કે કયા સપ્તાહમાં વેચાણ વધુ થયું ઓકે તો આપણે લખી દઈએ છે અહીંયા આગળ આ પ્રમાણે ચલો પ્રશ્ન જે કયો છે એ લખી દઉં કયા સપ્તાહમાં વેચાણ વધુ થયું છે પ્રશ્ન ચિહ્નો તેનો જવાબ શું લખીશું તો પ્રથમ સપ્તાહમાં કે બીજા સપ્તાહમાં તો શું લખીશું બીજા સપ્તાહમાં વેચાણ થયું છે ઓકે ચલો હવે એવું કહ્યું કે બીજા સપ્તાહમાં કેટલું વેચાણ થયું તો લખીશું બીજા સપ્તાહમાં વેચાણ કેટલું સાતસો અડસઠ માંથી પ્રથમ સપ્તાહનું વેચાણ કેટલું છે બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું શું કરીશું બાદ કરીશું ઓકે સ્ટુડન્ટ ચલો હવે આઠમાંથી એક જાય તો કેટલા વધે સાત છ માંથી નવ જશે નહીં જાય એટલે છ ને કેન્સલ કરીને કેટલા દસ દસ ને છ સોળ સોળમાંથી નવ કાઢ્યો તો કેટલા વધે સોળમાંથી નવ જાય તો કેટલા વધે સાત વધે ઓકે સ્ટુડન્ટ હવે દસ વિતા તો ઓછા કરવાના સાતની પહેલા આવે છ માંથી આઠ જશે નહીં જાય એટલે છ ને કેન્સલ કરીને દસ દસ છ સોળ થયા સોળમાંથી કેટલા ઓછા કરીએ આઠ સોળમાંથી આઠ જાય તો કેટલા વધે આઠ કોમા છે તો કોમા દસ લીધા છે બાજુમાં જીરો છે તો કેન્સલ કરીને શું મૂકીશું નવ નવમાંથી પાંચ જાય તો કેટલા વધે ચાર અહીં નવ લીધેલા છે બાજુમાં જીરો આપ્યું છે તો જીરો કેન્સલ કરીને શું મૂકીશું નવ મૂકીશું નવમાંથી આઠ જાય તો કેટલા વધશે એક વધશે નવ અને દસક લીધા છે ને તો ઓછા કરીશું ચાર ની પહેલા આવશે ત્રણ ત્રણમાંથી બે હજાર તો એક આપનો જવાબ શું આવ્યો એક લાખ ચૌદ હજાર આઠસો સિત્યોતેર બરાબર માટે લખીશું માટે બીજા સપ્તાહમાં વેચાણ એક લાખ ચૌદ હજાર આઠસો રૂપિયા જેટલું વધુ હતું ઓકે સ્ટુડન્ટ્સ તો કંઈ ડાઉટ ચા આ એક્ઝામ્પલમાં તમને ઓકે ચલો આ એક્ઝામ્પલ તમારે મને બે વખત ગણીને બતાડવાનો છે અને ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો ઓકે ડન તમે બે વખત એક્ઝામ્પલ ગણો અને એકવાર જાતે ગણવાનો પ્રયત્ન કરો ઓકે અને તમારી નોટબુકમાં તમારા મોબાઈલ ફોનથી ફોટોસ પાડીને મારા વોટ્સઅપ નંબર પર સેન્ડ કરી દેવું ઓકે સ્ટુડન્ટ્સ જેથી મેં તમારું હોમવર્ક ચકાસી શકો ઓકે સો ગુડ લક બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક